હેલો સ્ટુડન્ટ્સ, જયમિનસર વક્તસહાયક ચેનલમાં તમારું સ્વાગત છે. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ આપણા જીટીયુની સંલગ્ન અલગ અલગ સંસ્થાઓમાં સ્ટડી કરે છે અને એમાં સ્પેશિયલી હું વાત કરું કે ડિપ્લોમાના જો તમે વિદ્યાર્થી છો તો ફિફ્થ અને સિક્સ્થ સેમમાં જો તમે સ્ટડી કરતા હોય અને ડિગ્રીના વિદ્યાર્થી છો તો પાંચથી મળીને આઠમા સેમમાં જો તમે સ્ટડી કરતા હોય અને તમારે આવનારા ટાઈમની અંદર લગભગ 13 ડિસેમ્બર 2022 આસપાસથી જો એક્સટર્નલ વાઇવા એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ જો તમારે ફેસ કરવાની હોય બરાબર, તો કે એના રિલેટેડ તમારે કઈ કોલેજમાં જઈને તમારે એ એક્સટર્નલ વાઇવા આપવાના રહેશે એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ કમ્પ્લીટ કરવાની રહેશે. તો કે એના રિલેટેડ જીટીયુએ આજે ડિપ્લોમા અને ડિગ્રી બંને માટે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને એ સર્ક્યુલર જો હજુ સુધી તમે નથી જોયો તો એ ડિટેલ સર્ક્યુલર જો તમારે રીડ કરવો હોય તો એ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ કે જે સેમ નામથી છે જયમિનસર વક્તસહાયક અને તમને કોઈ તકલીફ ના પડે એ માટે મેં એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમારી સાથે શેર કરી છે. સો ખાસ ત્યાં જઈને પણ તમે ઇઝીલી સર્ચ કરી શકો છો અને ડિટેલમાં સર્ક્યુલર રીડ કરી શકો છો. હવે એ સર્ક્યુલર જ્યારથી પણ આપણા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓએ રીડ કર્યો છે ત્યારથી કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મને મેસેજ કર્યો છે કે સર આ જે તમે પીડીએફ મૂકી છે, જે પીડીએફ તમે શેર કરી છે, તો કે એની અંદર અમારી કોલેજનું નામ નથી. તો તમને કદાચ એવું કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ થયું હોય તો અહીંયા હું તમારું કન્ફ્યુઝન દૂર કરી દઉં કે આ પીડીએફની અંદર માત્ર એવી જ કોલેજના વિદ્યાર્થીઓને નામ જોવા મળશે કે જે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કોલેજને બદલે, પોતાની ઇન્સ્ટિટ્યૂટને બદલે એમને કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં એટલે કે બીજી કોલેજમાં જઈને એમને એક્સટર્નલ વાઇવા એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ આપવાની છે. જો તમારી કોલેજનું એટલે કે તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ એ પીડીએફની અંદર જોવા નથી મળતું તો કે એનો સીધો મતલબ એ છે કે તમારે એ પ્રેક્ટિકલ એક્ઝામ એટલે કે એક્સટર્નલ વાઇવા કે જે લગભગ 13 ડિસેમ્બર 2022 સ્ટાર્ટ થઈ શકે છે તે તમારે પોતાની જ કોલેજમાં આપવાના રહેશે. આઈ હોપ કે જેટલા પણ વિદ્યાર્થીઓને આ જે પીડીએફ મેં શેર કરી તેના રિલેટેડ ડાઉટ હતો તે હવે સોલ્વ થઈ ગયો હશે અને હજુ સુધી જો તમે પીડીએફ નથી જોઈ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ટેલિગ્રામ ચેનલની લિંક છે તેના પર ખાસ જઈને તમે એ ડિટેલમાં જોઈ લેજો કે શું એની અંદર તમારી કોલેજનું પણ નામ છે કે નહીં. અને આવનારા ટાઈમની અંદર આવી લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે અમારી જોડે ખાસ જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.